આ છે ગામ ખારાથી માલપુરિયા તરફ જતો રસ્તો જે જેની ગ્રાન્ટ એક કરોડ બાણું લાખ રૂપિયા પાસ થયેલી છે અહીંના રૂટિંગ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ કરાડી અને લોકલ જે પણ સરપંચો હોય ડેલિકેટ હોય એ તમામે તમામ આ રસ્તો લગભગ બે વર્ષથી બની રહ્યો છે આજ સુધી આનું કોઈ લીગલ કામ થતું નથી આ જોઈ લો દરેક તરફ ચારે બાજુ આ રીતની હાલત છે આ રસ્તાની ગામ ખારાથી માલપુરિયા સુધી જે લગભગ છથી સાત કિલોમીટરનો રસ્તો છે અને આ રસ્તાની અંદર અવર જવર લાખો લોકો અહીંથી પસાર થાય છે અનેક સાધનો હોય છે કોઈ બેન દીકરીની લો કે પ્રસુતિથી હોય ડિલિવરી કેસ હોય ને એમને ક્યાંય જવું આવવું હોય તો આ પોઝિશન જોઈ અને એમની હાલત શું થઈ શકે છે એટલે આપ સરકારશ્રીને વિનંતી છે કે આ રસ્તાનું જ્યાં બને ત્યાં સુધી લીગલ કામ કરાવે અને આ કામ કરી અને આ રોડ રસ્તો બને તો આ પબ્લિકને લાભ થાય અને જે મતદારો તમને મત આપે છે કે એક આશા સાથે કે આ રસ્તો બને તો અનેક સુવિધાઓ મળે માની લો કે કોઈ બીમાર વ્યક્તિ હોય એને દવાખાને જવું હોય તો આ પોઝિશનની અંદર કઈ હાલતમાં પહોંકે એ ખાસ નોંધણી લેવા જેવી બાબત છે આ રસ્તો એટલી હાદે ખરાબ છે કે અહીંયાથી જવા આવવા જવા માટે અનેક લોકોને તકલીફ પડે છે ભાઈ આ રસ્તો ક્યારથી આવી રીતે હાલતમાંથી કેટલા સમયથી આ રસ્તો આવો છે તમે ક્યાં રહો છો એવું છે એમ કંઈ વાંધો નહીં પણ આ રસ્તો તો ખરાબ છે જ ને જે તમે આવતા હશો તમને નજર દેખાતો અહીંના લોકો પણ સાચું નથી બોલી શકતા કે એ ક્યાં રહેશે એવું પણ નથી કહી શકતા કારણ કે લોકો ડરે છે આવા લોકોથી જે ભ્રષ્ટાચારીઓ છે જે હર હંમેશા ભ્રષ્ટાચાર કરીને આમ જનતાને પરેશાન કરે છે એના માટે મિત્રો આ લોકોને આ એક મોટો સંદેશ આપે અને પબ્લિકને જે સુખ મળે સરકાર શ્રી સુધી આ વાત પહોંચે એવી હું મીડિયાવાળાને પણ વિનંતી કરું છું અને જે આપના જે એડિટર છે રોનકભાઈ આપ પણ નોંધ લેજો આ વાતની કારણ કે આ રસ્તો લગભગ બે ત્રણ વર્ષથી બની રહ્યો છે એક કરોડ બાણું લાખની આ લોન થઈ છે અને એની અંદર પણ જુઓ આ અવરનવર કેટલા લોકો આવે છે કેટલી તકલીફો પડે છે છતાંય કોઈ નોંધ લેતા નથી અને વર્ષોથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈને આવતા છતાં એ લોકો આ રસ્તાની નોંધ લેતા નથી માટે સૌને વિનંતી છે સરકારશ્રી ખાસ નોંધ લે આ જે છથી સાત કિલોમીટરનો રસ્તો છે એમાં લાખો લોકોની અવરજવર છે અને અહીંના દરેક લોકોને તકલીફ પડે છે પચાસ ગામડાઓ અંદર આવરી લેવામાં આવે છે એ પચાસે પચાસ ગામડાઓના લોકો અહીંથી નીકળે છે એમને બધાને તકલીફ પડે છે શ્રી સમસ્ત ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ જવરભાઈ ઠાકોરને અરજ વિનંતી છે કે આ રસ્તાની ખાસ નોંધ લેવામાં આવે